આજરોજ વડોદરા ખાતે બીએસવાયસી ગ્રુપ દ્વારા લુહાર સુથાર પંચાલ સમાજના આગેવાનોએ મળી વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે માર્ગદર્શન આપવા માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર એસ્પાયર સ્ક્વેરની ટીમ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને વિદેશની અંદર અભ્યાસ માટે કેવી રીતે જવું અને સરકાર દ્વારા ક્યાં ક્યાં લાભ મળે છે અભ્યાસ માટે તેની માહિતી આ ટીમ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આયોજનની અંદર ગુજરાતના તેમજ વડોદરાની અંદર ઓનલાઈન ઓફલાઈન અંદાજિત 400 જેટલા વિદ્યાર્થીઓ આ શિબિરમાં જોડાયા હતા. સાથે સાથે વિદ્યાર્થીઓએ બીએસવાયસીના સભ્યનો આભાર માન્યો હતો અને આ આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે મુકુંદભાઈ વાઘેલા, શરણભાઈ ડોડિયા, રાજેશભાઈ લુહાર, વાડીલાલભાઈ પંચાલ, લાલજીભાઈ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બીએસવાયસી બોર્ડ તરફથી આજે એક સેમિનાર રાખવામાં આવ્યું હતું. ફોરેન સ્ટડીઝ કાં તો આપણે ટ્વેલ્થ પછી કે બેચલર્સ પછી આપણે ફોરેન જવું હોય તેના વિશે બધી માહિતી આપવામાં આવી હતી કે કઈ રીતની તમારે મહેનત કરવી, કઈ જગ્યાએ જવી, ક્યાં તમારું પીઆર થવાના ચાન્સીસ છે અને એ રિલેટેડ બહુ બધી માહિતી આજે આપવામાં આવી હતી અને જે બહુ યુઝફુલ હતી. જે બી લોકોને કે મારા જેવાને જ્યારે મનમાં ડાઉટ હોય કે મારે આગળ શું કરવું છે, શું કેવી રીતે કરવું છે, તો એના પ્લાનિંગ વિશે બહુ યુઝફુલ આ સેમિનાર હતો. જેની અંદર તમે શું વિસ્તૃત માહિતીની અંદર તમે શું સ્ટડી કરો છો અને તમારે કઈ લાઈનમાં આગળ જોવા માગો છો? મેં અત્યારે બેચલર્સ કરી રહ્યો છું સિવિલ એન્જિનિયરિંગમાં અને મારો આગળ માસ્ટર્સ કરવાનો પ્લાનિંગ છે. એટલે હવે માસ્ટર્સ મેં એવું વિચારતો હતો કે અહીંયાથી કરું કે ફોરેનથી કરું, તો આ સેમિનારથી મને થોડી ક્લેરિટી આવી છે કે મારે શું આગળ કરવું જોઈએ. તમારા સમાજ દ્વારા જે આ પગલું ભરવામાં આવ્યું છે એની વિશે તમે શું કહેશો? આ બીએસવાયસી રેગ્યુલર ઇન્ટરવલ પર આવા બધા જે એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ છે કે અલગ અલગ રીતના પ્રોગ્રામ્સ કરતી રહે છે અને મેં બીએસવાયસીનું આભાર માનું છું કે એ લોકો આ રેગ્યુલર ઇન્ટરવલ પર આવા બધા પ્રોગ્રામ કન્ડક્ટ કરે છે, જેથી કરીને અમારા જેવા જે બી સમાજના છોકરાઓ છે એમને બધી વિસ્તૃત માહિતી મળતી રહે છે બધી રીતે. બીએસવાયસી દ્વારા જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે સ્ટડી સેમિનાર રિલેટેડ છે, એજ્યુકેશનલ રિલેટેડ, એમાં કેવી રીતે અબ્રોડ જવાનું, શું ફાઇનાન્સ તમારે જોઈએ અને ક્યાં જવાનું, કેવી રીતે જવાનું, કેટલો લોન જોઈએ અને એના રિલેટેડ બધી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, જે મને ઘણી હેલ્પફુલ રહી છે અને હું એવું ડિસાઇડ કર્યું છે કે કઈ કન્ટ્રીમાં જવાનું અને એની માટે કેટલી મહેનત કરવી પડશે. શું તમારા સમાજ દ્વારા જે તમને આવા ઇવેન્ટો કરવામાં આવે છે એની અંદર તમે રેગ્યુલર પાર્ટિસિપેટ કરો છો? હા. શું નામ છે તમારું? સૃષ્ટિ મકવાણા. ક્યાં રહો છો તમે? વડોદરા, કારેલી. અત્યારે શું સ્ટડી છે તમારી? અત્યારે હું સાયન્સ બાયોલોજી કરી રહી છું અને આગળ MBBS કરવાનો વિચાર છે.